વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના છેલ્લા લેક્ચર 4 માં બે વિદ્યુત ભાર વચ્ચે જ્યારે અન્ય અલગ અલગ ડાઇઇલેક્ટ્રિક માધ્યમની હાજરી હોય તેવી સ્થિતિમાં કુલંબ બળની ગણતરી કઈ રીતે કરી શકાય તથા કુલંબના નિયમના સદિશ સ્વરૂપની સમજૂતી મેળવેલી હતી હવે આજના લેક્ચરમાં વિદ્યુત ભારોના તંત્ર માટે કુલંબ બળની ગણતરી કઈ રીતે કરી શકાય એના માટેના સંપાતપણાના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે બે વિદ્યુત ભાર છે Q1 અને Q2 બંને ધન હોઈ શકે અથવા ઋણ હોઈ શકે એક ધન અને એક ઋણ હોઈ શકે આ બે વિદ્યુત ભારોને અમુક અંતરે મુકતા તેમની વચ્ચે લાગતું બળ માની લઈએ છીએ 7.5 ન્યૂટન છે સમજવા માટે આપણે આ મૂલ્ય લખીએ છીએ અને અન્ય કોઈ વિદ્યુત ભારની હાજરી અત્યારે છે નહીં અન્ય કોઈ વિદ્યુત ભાર નથી હવે આ બે વિદ્યુત ભાર ઉપરાંત કોઈ વધારાનો આપણે વિદ્યુત ભાર માઇનસ Q3 તેની નજીકમાં લઈ આવીએ તો Q3 અને Q1 વચ્ચે પણ બળ લાગશે Q3 અને Q2 વચ્ચે પણ એક બળ લાગશે તો Q1 અને Q3 વચ્ચે લાગતું બળ માની લઈએ છીએ 10 ન્યૂટનનો છે એવું આપણે ધારી લઈએ છીએ Q3 અને Q2 વચ્ચે લાગતું બળ ધારી લઈએ 9 ન્યૂટન છે હવે આ Q3 ની હાજરીમાં ફરીથી Q1 અને Q2 વચ્ચે લાગતું બળ આપણે માપીએ તો Q3 ની ગેરહાજરી Q1 અને Q2 બે જ વીજભારની હાજરી હતી તે સ્થિતિમાં બળ હતું 7.5 ન્યૂટન Q3 ની હાજરીમાં આ બળ બદલાશે કે નહીં બદલાય તો ફરીથી આપણે આ બંને વચ્ચેનું બળ માપીએ તો આપણને 7.5 ન્યૂટન જ મળશે હવે અન્ય કોઈ વીજભારને આપણે અહીંયા દર્શાવીએ Q4 જે ખૂબ જ મોટું મૂલ્યનો વીજભાર છે એવું માની લઈએ તો આ Q4 અને Q1 વચ્ચે એક કુલંબ બળ લાગશે જે માની લઈએ છીએ 25 ન્યૂટન છે Q4 અને Q2 વચ્ચે એક બળ ઉત્પન્ન થશે જે માની લઈએ 30 ન્યૂટનનું છે અથવા તો 20 ન્યૂટનનું છે Q3 અને Q4 વચ્ચે બળ ઉત્પન્ન થાય છે તે માની લઈએ 18 ન્યૂટનનું છે હવે Q4 મૂક્યા પછી ફરીથી Q1 અને Q2 વચ્ચે લાગતું બળ ગણીએ તો 7.5 ન્યૂટનનું મળશે શું સૂચવે છે આ તો Q1 અને Q2 આ બે વીજભારની જ હાજરી હતી ત્યારે બળ 7.5 ન્યૂટન હતું અન્ય ત્રીજા વીજભાર Q3 ને મૂકવામાં આવે તે અવસ્થામાં પણ આ Q1 અને Q2 વચ્ચેનું બળ 7.5 ન્યૂટન જ રહે છે ચોથા કોઈ વીજભાર Q4 ની હાજરી હોય ત્યારે પણ Q1 અને Q2 વચ્ચેનું બળ 7.5 ન્યૂટનનું જ રહે છે આ દર્શાવે છે કે બે વીજભાર વચ્ચે લાગતા બળ પર આસપાસના અન્ય કોઈ વીજભારોની અસર થતી નથી આવા વિદ્યુત બળના ગુણધર્મને આપણે ટુ બોડી ફોર્સ તરીકે ઓળખીએ છીએ ફરીથી બે વીજભાર વચ્ચે લાગતા બળ પર આસપાસના અન્ય કોઈ વીજભારોની અસર થતી નથી આવા ગુણધર્મને આપણે ટુ બોડી ફોર્સ તરીકે ઓળખીએ છીએ અને આવું આપણી પાસે વીજભારોનું તંત્ર હોય બે કરતા વધારે વીજભારો હોય ત્યારે તે કોઈ એક પણ એક વીજભાર પર લાગતું બળ આપણે કઈ રીતે ગણી શકીએ તે હવે સમજીએ તો ટુ બોડી ફોર્સ શું છે તેની વ્યાખ્યા એકવાર ફરીથી કહી દઉં બે વીજભાર વચ્ચે લાગતા બળ પર આસપાસના કે તેમની વચ્ચેના અન્ય કોઈ વીજભારોની અસર થતી નથી બે વીજભાર વચ્ચેનું બળ બદલાતું નથી
આ ગુણધર્મ ઉપરી પર છે હવે આપણે ત્રણ વિભારોનું તંત્ર ધ્યાનમાં લઈએ તો તંત્રનો અર્થ બે કરતા વધારે વિભારોની હાજરી હોય અથવા તો એક કરતા વધારે વિભારો હોય તેને આપણે તંત્ર તરીકે ઓળખીએ છીએ Q1 Q2 Q3 ત્યાં આવેલા છે આ ત્રણ વિભારો તેનું સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ તરીકે આ એક બિંદુની પસંદગી કરીએ કો બિંદુ એ સંદર્ભ બિંદુ છે હવે સંદર્ભ બિંદુને અનુલક્ષીને આ Q1 નો સ્થાન સદિશ R1 મળે સંદર્ભ બિંદુને અનુલક્ષીને Q2 નો સ્થાન સદિશ R2 મળે સંદર્ભ બિંદુને અનુલક્ષીને Q3 નો સ્થાન સદિશ R3 મળે આ ત્રણ વિભારના તંત્રમાં આપણે Q1 પર લાગતું પરિણામી બળ જોઈએ છે તો Q1 પર કયા કયા વિભારો બળ લગાડશે તો Q1 સિવાયના બધા જ વિભારોનું Q1 પર બળ લાગશે વિદ્યુત ભાર પોતે પોતાના પર ક્યારેય બળ લગાડી શકતો નથી તો Q2 વડે Q1 પર લાગતા બળને આપણે અહીંયા દર્શાવ્યું તો Q2 વડે Q1 પર લાગતું બળ લખવા જઈએ છીએ તો જેના પર બળ લાગતું હોય તેની સંજ્ઞા પહેલા લખાય જેના વડે બળ લાગતું હોય તે પછી લખીએ તો F1 2 નો અર્થ Q1 પર Q2 વડે લાગતું બળ પહેલા આપણે બળનું મૂલ્ય લખીએ છીએ તો 1 upon 4 pi epsilon 0 Q1 Q2 upon R square જો બે જ વિભારો તો 1 અને 2 વચ્ચેનું અંતર કહીએ કે 2 અને 1 વચ્ચેનું અંતર કહીએ કોઈ ત્યાં ફેર પડતો નથી અહીંયા આપણી પાસે વધારે વિભાર છે પરિણામે આ સૂત્રમાં જે અંતર લખીએ છીએ તે કયા બે વિભાર વચ્ચેનું છે તે આપણે ચોકસાઈપૂર્વક નક્કી કરવું પડે તો 1 અને 2 વચ્ચેનો અંતર છે પરિણામે આપણે અહીંયા 2 લખીએ અને અંતર છે અંતરનું મૂલ્ય છે જે અદિશ હોવાથી 2 1 લખીએ તો પણ ચાલે આ સૂત્રથી આપણે 1 અને 2 વચ્ચે લાગતા બળનું મૂલ્ય ગણી શકીએ હવે આના સદિશ સ્વરૂપની વાત કરીએ તો 1 2 ની દિશા દર્શાવવા માટે આપણે લખીએ છીએ કે રે R 1 2 જો આ બે વિભાર વિજાતીય હોય તો આ સદિશ સ્વરૂપમાં અહીંયા જ્યારે 1 2 લખીએ ત્યારે અહીંયા નિશાની ઋણ લખીએ સદિશ 1 2 નું અથવા તો આ 1 2 હોય ત્યારે વિજાતીય વિભાર માટે આ ક્રમ બદલાવી નાખવા 2 1 અને જો અહીંયા આપણે સદિશ લખીએ તો અહીંયા R12 નો ઘન થશે તો 1 અને 2 વચ્ચે લાગતું આ બળ મળે હવે Q1 પર Q3 વચ્ચે લાગતા બળને આપણે લખવા જઈએ સદિશ સ્વરૂપે તો 1 પર 3 વડે લાગતું બળ 1 upon 4 pi epsilon 0 Q1 Q3 upon R13 એનો એકમ સદિશ R13 ફરીથી યાદ કરાવી દઉં સજાતીય વિભાર હોય ત્યારે અહીંયા જે 13 ક્રમ છે તે જ ક્રમ અહીંયા જળવાશે પણ આ સૂત્ર હું બે વિજાતીય વિભાર માટે લખવા જાઉં ત્યારે અહીંયા જે 13 ક્રમ છે તે જ ક્રમ અહીંયા જો જાળવી રાખીએ તો ઋણ નિશાની સાથે આ દિશા દર્શાવી કારણ સજાતીય વિભાર વચ્ચેનું બળ અપાકર્ષણ પ્રકારનું વિજાતીય વિભાર વચ્ચેનું બળ આકર્ષણ પ્રકારનું એટલે સજાતીય અને વિજાતીય વિભારો વચ્ચેના બળની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય છે અથવા તો વિજાતીય વિભાર માટે જ્યારે આપણે આ સૂત્ર લખવા દઈએ ત્યારે અહીંયા ક્રમ 1 3 હોય તો આ ક્રમને ઉલટાવી નાખવા માટે એકમ સદિશમાં 3 1 લખો હવે Q1 બીજા વિભારને કારણે આટલું બળ અનુભવશે Q1 ત્રીજા વિભારને કારણે આટલું બળ અનુભવશે તો આ Q1 પર લાગતું પરિણામી બળ કેટલું થાય તો બળ સદિશ રાશિ છે પરિણામે પરિણામી બળ મેળવવા માટે
દરેક સ્વતંત્ર બળનો સદિશ સરવાળો કરવો જોઈએ તો q1 પર લાગતું પરિણામી બળ અને આ પરિણામી બળને આપણે f1 તરીકે દર્શાવીએ તો 1 પર 2 વડે લાગતું બળ q1 પર 3 વડે લાગતું સ્વતંત્ર બળ અને તેમનો સદિશ સરવાળો તો આ જે પરિણામી બળ આ દરેક સ્વતંત્ર બળોના સદિશ સરવાળાથી મળે છે તેને આપણે સંપાતપણાના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ શું છે સંપાતપણાના સિદ્ધાંતનો વિધાન તો વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ અન્ય વિદ્યુત ભારો દ્વારા લગાડેલા સ્વતંત્ર બળોના સદિશ સરવાળા બરાબર હોય છે આ સંપાતપણાનો સિદ્ધાંત છે હવે આપણે દરેકને સ્વતંત્ર રીતે લખીએ તો 1 upon 4 pi epsilon 0 q1 q2 upon r12 square કેરે r12 જો હું અહીંયા સદિશ લખું કેરેટના સ્થાને તો અહીંયા સ્ક્વેરના સ્થાને કન લખવું જોઈએ 1 upon 4 pi epsilon 0 q1 q3 upon r13 કેરે આર તો આ રીતે આપણે તંત્ર માટે પરિણામી બળની ગણતરી કરી શકીએ હવે આ જે પરિણામી બળ મળે q1 પરનું આ પરિણામી બળ ની દિશા કઈ હશે તે સમજીએ અને અત્યારે આપણે એવું માની લઈએ છીએ કે આ બધા જ વિદ્યુતભારો સજાતીય વિદ્યુતભાર છે એટલે દરેક બે વિદ્યુતભાર વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગશે તો q2 વડે q1 પર લાગતા બળને આપણે દર્શાવીએ તો q2 q1 ને અપાકર્ષણ પ્રકારનું બળ લગાડે છે એટલે q2 q1 ને દૂર ફેંકવાનું કામ કરશે પરિણામે q2 વડે q1 પર લાગતા બળની દિશા આ તરફ હશે જેને આપણે f12 વડે દર્શાવેલું છે q3 અને q1 દરેક વિદ્યુતભાર અત્યારે સજાતીય જ લીધેલા છે એટલે q3 વડે પણ q1 ઉપર અપાકર્ષણ બળ લાગશે q3 પણ q1 ને દૂર ધકેલવાનું કામ કરે છે એટલે q3 વડે q1 પર લાગતા બળની દિશા આ તરફની હશે f1 3 આવું વિચારી શકાય કે જ્યારે સજાતીય વિદ્યુતભારો હોય ત્યારે બળની દિશા જે વિદ્યુતભાર પર બળ લાગતું હોય તે તરફની તો q1 અને q2 ની વાત કરીએ તો q1 પર લાગતું બળ જોઈએ છે સજાતીય છે એટલે બળની દિશા q1 તરફ 2 થી 1 તરફ 3 વડે 1 ઉપર લાગતું બળ જોઈએ છે સજાતીય વિદ્યુતભાર છે અપાકર્ષણ બળ હશે તો બળની દિશા q1 તરફ 3 થી 1 તરફ તો સજાતીય વિદ્યુતભાર હોય ત્યારે બળની દિશા કઈ રીતે દર્શાવવી જે વિદ્યુતભાર પર બળ લાગતું હોય તે વિદ્યુતભાર તરફની દિશા અને વિજાતીય હોય તો જે વિદ્યુતભાર બળ લગાડતો હોય તે તરફની દિશા આવું આપણે યાદ રાખીશું તો આ q1 પર અલગ અલગ બે દિશામાં બે બળ લાગે છે તો q1 ને જે પરિણામી બળ અનુભવાય તે પરિણામી બળની દિશા સદિશ સરવાળાના સભાચકોના નિયમ વડે આપણે મેળવી શકીએ એટલે અહીંયાથી આને સમાંતર એક રેખા દોરીએ અહીંયાથી આને સમાંતર એક રેખા દોરી તો આ જે સભાચકોનું વિકર્ણ છે તે q1 પર લાગતા પરિણામી બળની દિશા દર્શાવે હવે આપણી પાસે જો n વિદ્યુતભારોનું તંત્ર હોય અને આ n વિદ્યુતભારના તંત્રમાં કોઈ એક વિદ્યુતભારનું પરિણામી બળ જોઈતું હોય તો સંપાતપણાના સિદ્ધાંત વડે એન વિદ્યુતભારના તંત્ર માટે પણ બળની ગણતરી કરી શકીએ તો એન વિદ્યુતભાર માટે આપણે આ 1 પર લાગતું બળ ગણીએ તો 1 3 પ્લસ 1 4 પ્લસ 1 n દરેક વિદ્યુતભારના સ્વતંત્ર બળના સદિશ સરવાળાથી મળે અહીંયા આપણે
પ્લસ આ રીતે લખી શકીએ તો આ એન પદના સરવાળાને સંજ્ઞામાં લખવા દઈએ દરેકમાંથી જેટલું સામાન્ય નીકળતું હોય એટલું આપણે સામાન્ય લઈ લઈએ તો 1 / 4 pi epsilon 0 દરેકમાંથી સામાન્ય જે વીજભાર પરનું પરિણામી બળ આપણે ગણવા નીકળ્યા છીએ તે વીજભારની દરેક પદમાં હાજરી હશે q1 પરનું પરિણામી બળ ગણવા નીકળ્યા છીએ પરિણામે દરેકમાં q1 ની હાજરી હશે તો q1 ને પણ સામાન્ય લઈ લીધી હવે જે કાંઈ વધે છે તેના માટે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરીએ તો n પદના સરવાળાને દર્શાવવા માટે આપણે બે સંજ્ઞા પસંદ કરીએ સિગ્મા પણ સરવાળાને રજૂ કરે છે અને સંકલન પણ સરવાળાને રજૂ કરે છે તો કેવી પરિસ્થિતિમાં સિગ્માનો ઉપયોગ કરી શકીએ અને કેવી પરિસ્થિતિમાં સંકલનનો ઉપયોગ કરી શકીએ તો 11માં ધોરણમાં આ સમજૂતી આપણે આપેલી હતી કે અસતત વિતરણની વાત થતી હોય ત્યારે સરવાળા માટે સિગ્માનો ઉપયોગ થાય અને સતત વિતરણની વાત થતી હોય ત્યારે સરવાળા માટે સંકલનનો તો આ વિતભારોનું જે તંત્ર છે એને વિતભારોનું કે સતત વિતરણ ગણાશે કે અસતત વિતરણ તો દરેક વિતભાર પોતે બિંદુવત વિતભાર છે અને દરેક વિતભાર એકબીજાથી સ્વતંત્ર છે અલગ અલગ છે પરિણામે આ તંત્રને આપણે અસતત વિતરણ તરીકે ઓળખીએ છીએ તો સતત વિતરણ કોને કહીશું તો વિતભાર જ્યારે કોઈ પદાર્થ પર પથરાયેલો હોય ધાતુના ગોળાને વીજભારિત કરીએ કે ધાતુના સળિયાને વીજભારિત કરીએ કે કોઈ સમતલને વીજભારિત કરીએ ત્યારે તે વીજભારના વિતરણને આપણે સતત વિતરણ તરીકે લઈએ છીએ અને તેવી પરિસ્થિતિમાં સરવાળા માટે સંકલનનો ઉપયોગ કરવામાં આવે આપણે અત્યારે જે વાત કરીએ છીએ તેમાં અસતત વિતરણ છે દરેક વીજભાર એકબીજાથી અલગ અલગ છે દરેક વીજભાર બિંદુવત છે પરિણામે સરવાળાને દર્શાવવા માટે અહીંયા સિગ્માનો ઉપયોગ કરીએ છીએ સિગ્મા ચાલો q1 ને તો સામાન્ય લઈ લઈએ છીએ 1/4πε0 સામાન્ય લઈએ છીએ તો હવે કોણ વધે છે અહીંયા q2 બીજા પદમાં q3 ત્રીજા પદમાં q4 તો q અંશમાં q1 q1 ને સામાન્ય લીધા સોરી q2 વધે છે q3 વધે છે q4 વધે છે q5 વધે છે તો જે મૂલ્ય દરેક પદમાં બદલાતું હોય ત્યાં આપણે કોઈ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ તો સંજ્ઞા q2 q3 q4 ને સ્થાને આપણે સંજ્ઞા પસંદ કરીએ છીએ qi અને પછી અહીંયા લખીએ આ i જે આપણે સંજ્ઞા પસંદ કરીએ છીએ તેનું મૂલ્ય ક્યાંથી શરૂ થઈ અને ક્યાં સુધીનું છે તો 2 થી શરૂ થાય છે n સુધીનું છે તો આપણે આવું લખી શકીએ i બરાબર 2 થી લઈને n અથવા આવું લખી શકાય કે i નું મૂલ્ય 1 થી લઈને n સુધીમાં હશે પણ એક કિંમત ત્યાં નહીં આવે કઈ કિંમત નહીં આવે જે વિતભાર પર બળ લાગતું હશે તે મૂલ્ય ત્યાં ગેરહાજર હશે અત્યારે આપણે 1 પર લાગતું બળ મેળવીએ છીએ એટલે q2 q3 q4 q5 q1 તો સામાન્ય લીધા છે તો જે વિતભાર પર બળ લાગતું હોય તેની ગેરહાજરી છે એટલે લખી શકીએ i = 1 થી n પણ એમાં એકડાની ગેરહાજરી છે જો હું q4 પર લાગતું પરિણામી બળ ગણતો હોય તો અહીંયા લખી શકાય i = 1 થી n અને i ≠ 4 જે વિતભાર પર બળ લાગતું હોય તેની હાજરી અહીંયા હશે નહીં જેના પર બળ લાગે છે તેને તો આપણે સામાન્ય કહીએ છીએ ચાલો કેરેટમાં આ પહેલા પદમાં 1 2 છે બીજા પદમાં 1 3 છે ત્રીજા પદમાં 1 4 હશે તો આપણે અહીંયા સંજ્ઞા લખીએ છીએ 1 i અને i નું મૂલ્ય શું છે એની આપણે વાત થઈ ગઈ છેદમાં r1i એનો તો આ રીતે વીજભારોના તંત્રમાં દરેક વીજભાર માટે પરિણામી બળની ગણતરી કરી શકાય આ તો સંપાતપણાનો સિદ્ધાંત
હવે આપણે આ સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને દાખલાઓ કઈ રીતે ગણી શકાય એની નાનકડી એવી વાત કરી તો આપણી પાસે ત્રણ વિધ ભારોનું તંત્ર છે અને આ ત્રણ વિધ ભારો ત્રિકોણના શિરોબિંદુ પર છે Q1 Q2 અને Q3 અને સમબાજુ ત્રિકોણ હોવાથી દરેક બાજુની લંબાઈ એક સરખી હશે અને ત્રણેય વિભાગ સજાતીય છે તેવું માની લઈએ તો કોઈ એક શિરોબિંદુના વિજભાર પર લાગતું પરિણામી બળ આપણે ગણવા નીકળાશું તો મારે અત્યારે Q2 પર લાગતું પરિણામી બળ જોઈએ છે તો હવે આપણે કહી શકીએ કે વિજભારોના તંત્રમાં કોઈ એક વિજભાર પરનું પરિણામી બળ અન્ય વડે લાગતા સ્વતંત્ર બળોના સદિશ સરવાળાથી મેળવી શકાય તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે Q2 પરનું પરિણામી બળ F2 વડે દર્શાવીએ તો F21 પ્લસ F23 1 અને 3 વચ્ચે વડે લાગતા બળનો સદિશ સરવાળો F21 નું મૂલ્ય આપણે કુલમ્બના નિયમથી ગણી લઈએ F23 નું મૂલ્ય આપણે કુલમ્બના નિયમથી ગણી લઈએ અને સરળતા માટે આ દરેક વિભાગ સમાન મૂલ્યના છે તેવું ધારી લઈએ તો જો Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q લઈએ તો અને આ ત્રિકોણની બાજુ જે છે બે વિભાગ વચ્ચેનું અંતર જે છે તે સ્મોલ r વડે દર્શાવે તો દરેક બે વિભાગ વચ્ચેના બળ એક સરખા મૂલ્યના મળશે F21 F23 આ બંને સરખા આવશે 1 upon 4 pi epsilon 0 Q1 Q2 Q1 બંને સરખા છે Q square upon r અને દરેક બળના મૂલ્ય સમાન હોવાથી આપણે તેને F વડે દર્શાવીએ તો 21 અને 23 બંનેના મૂલ્ય એક સમાન છે અને સરળતા માટે આપણે આ બંને વિભારો એક સરખા મૂલ્યના બધા વિભારો છે તે ઉધારી લીધું જો એક સરખા મૂલ્યના ન હોય તો 21 અને 23 ની અલગથી ગણતરી કરી શકાય હવે સદિશ સરવાળો હોવાથી તેની દિશા દર્શાવી તો 2 1 1 વડે 2 પર લાગતું બળ વિદ્યુતીય અપાકર્ષણ હોવાથી 2 તરફનું હશે આ 2 વડે 1 પર લાગતું બળ F21 એવી જ રીતે 2 પર 3 વડે લાગતું બળ અને હમણાં આપણે વાત કરી કે સજાતીય વિભાર હોય ત્યારે બળની દિશા જે વિભાર પર બળ લાગતું હોય તે તરફની અને વિજાતીય વિભાર હોય તો જે બળ લગાડે છે તેના તરફ તો સજાતીય વિભાર છે 3 વડે ઉપર લાગતું બળ ગણવા જઈએ છીએ તો બળની દિશા 3 થી 2 તરફની હશે તો 3 વડે ઉપર લાગતું બળ F2 તો Q2 પર લાગતા પરિણામી બળની દિશા સદિશના સરવાળાના સમાચકોના નિયમ પ્રમાણે આપણે ગણવા જઈએ તો અહીંયા સમાચકો તૈયાર કરીએ આ સમાચકોનું વિકર્ણ 2 પરના પરિણામી બળની દિશા દર્શાવે હવે આ જે પરિણામી બળ છે તેનું મૂલ્ય આપણે કઈ રીતે ગણી શકીએ તો સમાચકોના નિયમ પ્રમાણે બે સદિશોના સરવાળા માટેના કોસાઇનના નિયમથી પરિણામી બળ ગણી શકીએ તો પરિણામી બળનું મૂલ્ય F2 કોસાઇનનો નિયમ તો અંડર રૂટ ઓફ F21 નો સ્ક્વેર F23 સ્ક્વેર પ્લસ 2 F21
F2 3 into cos theta. Theta એટલે 2 1 અને 2 3 વચ્ચેનો ખૂણો. અને સમબાજુ ત્રિકોણમાંથી આપણે જાણીએ છીએ 2 1 અને 2 3 વચ્ચેનો ખૂણો હશે 60. તો 60. ચાલો મૂલ્યની દ્રષ્ટિએ તો બધા જ મૂળ સરખા છે. તો F2 1 ના સ્થાને આપણે ધારી લીધું છે F F2 3 ના સ્થાને F2 F F cos 60 નું મૂલ્ય बनाओ. तो 3f स्क्वायर तगड़ा का वर्गमूल नहीं निकलतो तो √3f स्क्वायर का वर्गमूल f. અને હવે આપણે લખી શકીએ f ના સ્થાને 1 / 4πε0 q² / r². તો આ રીતે સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ પર જે બીજભારની આગમી છે તેમાં કોઈ એક શિરોબિંદુ પરના બીજભારની આપણે ગણતરી કરી શકીએ. હવે આ બળ કઈ દિશામાં છે તો આકૃતિ પરથી કહી શકાય કે F21 અને F23 સમાન મૂલ્યનો હોવાથી આ બળ એ Q1 Q3 ને જોડતી રેખાના લંબરૂપે હશે. Q1 Q2 Q3 ને જોડતી રેખાના લંબરૂપે મળે. અથવા તો આ પરિણામી બળની દિશા ગણવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ કે F21 અને F23 વચ્ચેનો જે ખૂણો છે એને થીટા તરીકે ઓળખીએ છીએ. થીટા બરાબર 60. અત્યારે 21 અને 23 વચ્ચે જે ખૂણો છે તે થીટા, અને આ થીટાનું મૂલ્ય સમબાજુ ત્રિકોણ હોવાથી 60 નું. F21 અને F23 અત્યારે સમાન છે, પરિણામે F Q2 પર લાગતો પરિણામી બળ Q1 અને Q3 ને જોડતી રેખાના લંબરૂપે હોય. જો Q1 અને Q3 અલગ અલગ મૂલ્યના હોય તો પરિણામી બળની દિશા કઈ હશે તેની ગણતરી આપણે કયા સૂત્રથી કરીએ એની માત્ર. તો આ પરિણામી બળ Q1 સાથે માની લઈએ કે આલ્ફા જેટલો ખૂણો બનાવે છે, તો દિશાની ગણતરી માટે આવું સૂત્ર છે tan આલ્ફા બરાબર જે બળની દિશા સાથે ખૂણો આલ્ફા લઈએ છીએ તે સિવાયનું અન્ય બળ હોય તેનું સાઈન. તો F2 3 sin થીટા છેદમાં F2 1 + F2 3 cos થીટા. આ સૂત્રને આધારે આપણે પરિણામી બળની દિશા ગણી શકીએ. આલ્ફા ખૂણો અત્યારે F21 સાથે હોય છે. સૂત્ર કઈ રીતે યાદ રાખવું? તો જે બે સદિશો આપેલા હોય એમાંથી જે સદિશ સાથે બનેલો ખૂણો આપણે અહીંયા ગણતરીમાં લઈએ તે સિવાયનું જે બીજો સદિશ હોય તેનું સાઈન થાય, અને જે સદિશ સાથે ખૂણો બને છે તે સદિશનું મૂલ્ય અને અન્ય સદિશના કોસ વિધેયનો સરવાળો. આ સૂત્રની મદદથી પરિણામી બળનો ખૂણો આપણે ગણી શકીએ. અને અત્યારે જાણીએ છીએ કે બંને બળ સરખા છે, એટલે F2 ની જે પરિણામી દિશા છે તે F21 અને F23 બંને વચ્ચે 30 અંશનો ખૂણો બનાવશે, જે કુલ ખૂણો 60 છે તેના કરતા અડધો. જોઈએ આના પરથી મળે છે કે નથી મળતો. F23 બરાબર F sin થીટા, થીટા નું મૂલ્ય બંને સદિશ વચ્ચેનો ખૂણો 60 છે. sin 60 એટલે √3/2. આ F + F અને cos થીટા, cos 60 એટલે 1. તો બે વડે બધા ગુણી દઈએ તો અહીંયા બે વડે ગુણી દઈએ, બગડો બગડો કેન્સલ √3F. બે વડે અહીંયા ગુણી દઈએ તો 2F. બે વડે અહીંયા ગુણીએ તો 2 કેન્સલ, 2F + F 3F. F કેન્સલ, √3 કેન્સલ, 1/√3. તો tan આલ્ફા બરાબર 1/√3, તો આલ્ફા બરાબર 30. તો આ રીતે આપણે પરિણામી બળની દિશા ગણી શકીએ. આવું એક બીજું ઉદાહરણ જોઈએ.
तो समबाजु चतुष्कोण अथवा तो चौरस की बात करिए जेनी दरेक बाजू की लंबाई r छे अने तेना दरेक शिरोबिंदु AB CD पर एक समान मूल्यना विभाज छे q तो आ चार विभारोना तंत्रमा कोई एक विभार पर नु परिणामी बल आपणे गणवुं छे संपातपणाना सिद्धांत प्रमाणे कई रीते गणी शकाय तो हूँ अत्यारे शिरोबिंदु C पासे जे विभार छे तेना पर लागतुं परिणामी बल गणवुं छे तो AC आनो अर्थ संपातपणाना सिद्धांत प्रमाणे C शिरोबिंदु पासे जे विभार छे तेना पर लागतुं परिणामी बल कोण कोण बल लगाडशे तो C शिरोबिंदु परना विभार सिवायना बधा ज विभारो तेना पर बल लगाडे तो A शिरोबिंदु पर जे विभार छे एना वडे लागतुं बल B शिरोबिंदु पासे जे विभार छे एना वडे लागतुं बल અને ડી શિરોબિંદુ પાસે જે વિભાર છે એના વડે લાગતું બળ આ ત્રણેય શિરોબિંદુના સ્વતંત્ર બળનો સરવાળો વિભાર પોતે પોતાના પર ક્યારે બળ લગાડી શકે હવે અહીંયા ચોરસ છે પરિણામે દરેક બે વિભાગ વચ્ચેના અંતર સરખા હશે નહીં વિકર્ણની વાત કરીએ તો એ અને સી વચ્ચેનું અંતર એ અને ડી વચ્ચેના અંતર કરતાં અલગ તો આ બળની આપણે ગણતરી કરીએ तो F A C A जे विकर्ण छे तेनु बल तो 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 q स्क्वायर બધા વિભાગ સમાન મૂલ્યના લઈએ છીએ અને દરેક પોતે આ બધા વિભાગ સમાન હોય જ તેવું જરૂરી નથી આ આપણે દાખલો કઈ રીતે ગણી શકાય એ રીત સમજીએ છીએ અપોન r સ્ક્વેર તો A અને C વચ્ચેનું અંતર હશે એ root 2 આ જે વિકર્ણ થશે અને એનો સ્ક્વેર લખીએ તો 2 r સ્ક્વેર root 2 r નો સ્ક્વેર 2 r સ્ક્વેર હવે cd અને cd વચ્ચે લાગુ પડે તો c અને b વચ્ચેનું જે અંતર છે એ જ અંતર c અને d વચ્ચે છે તો f cb અને f cd મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે 1 upon 4 pi epsilon 0 q square upon r square અને આ બળને આપણે f વડે દર્શાવીએ તો હવે જોઈ શકાય 1 upon 4 pi epsilon 0 q square upon r square બરાબર જો હું f લેતો હોય તો અહીંયા છેદમાં આ બગડો છે બાકી જે છે તેના સ્થાને f લખી નાખો તો f by 2 હવે ત્રણેય બળના મૂલ્ય મળી ગઈ છે હવે એની દિશાની વાત કરીએ તો A વડે C પર લાગતું બળ કુલંબીય અપાકર્ષણ બળ આ દિશામાં F C B વડે C પર લાગતું બળ કુલંબીય અપાકર્ષણ બળ F C D વડે C પર લાગતું બળ કુલંબીય અપાકર્ષણ બળ F C D હવે આમ જોવા જઈએ સદિશની લંબાઈ મૂલ્ય દર્શાવે તો CD અને CB કરતા CA નું મૂલ્ય અડધું છે પરિણામે આ CD અને આ CB કરતા CA નું મૂલ્ય અડધું હોવાથી તે સદિશની લંબાઈ આપણે અડધી લઈ શકાય હવે આપણે આ CA ની દિશા દર્શાવીએ છીએ CA નું મૂલ્ય તેના કરતા અડધું છે તો C શિરોબિંદુ પાસે આ ત્રણ બળની હાજરી છે અને સદિશના સરવાળામાં આપણે એક જ સમયે આ ત્રણેયનો સરવાળો કરી શકતા નથી તો આવી પરિસ્થિતિમાં કોઈ પણ બે બળનું પરિણામી મૂલ્ય આપણે ગણીએ અને એનો જે જવાબ આવે તેમાં ત્રીજા બળનો સદિશ સરવાળો લઈ લઈશું તો કયા બે બળની ગણતરી સૌથી પહેલા કરવી જોઈએ કયા બે બળનો સરવાળો પહેલા કરીએ તો સાદું રૂપ સરળ બને તો CD અને CD વચ્ચેનો ખૂણો 90 નો છે એટલે આ બંને માટે કોસાઇન નો નિયમ સરળ બને તો CD અને CD નું પરિણામી બળ નું બને
तो CB અને CB ના પરિણામી બળને આપણે F' વડે દર્શાવીએ FCB વત્તા FCB CB અને CB નું પરિણામી બળ F' તો આ પરિણામી બળનું મૂલ્ય કોસાઇન ના નિયમ વડે ગણી શકીએ FCB નો સ્ક્વેર વત્તા FCB નો સ્ક્વેર વત્તા 2 FCB FCB into cos theta theta એટલે CB અને CB વચ્ચેનો ખૂણો 90 છે cos 90 નું મૂલ્ય શું નિયમ એટલે આ ત્રીજું પદ શૂન્ય થઈ જાય આ બંને સરખા છે f f into f square તો આ બંને નું પરિણામી બળ થાય છે √2f f square નો વર્ગમૂળ f અને બગડા નો વર્ગમૂળ અને છેલ્લે આપણે f ના સ્થાને આ મૂલ્ય લખી છે તો CB અને CB નું આ જે પરિણામી બળ F' મળે છે તે પરિણામી બળની દિશા દર્શાવે તો સદિશકોનું વિકર્ણ આ F' ની દિશા દર્શાવે તો FCB અને FCB વડે આપણે સદિશકો તૈયાર કરીએ તો આ સદિશકોનું આ વિકર્ણ આપણને F' ની દિશા દર્શાવે તો F' ની દિશા જે છે તે FCA ની દિશામાં છે પરિણામે આપણે આ સમીકરણ A કઈ રીતે લખી શકીએ તો સમીકરણ A જે પરિણામી બળ સૂચવે છે તેમાં FCB અને FCB નું જે પરિણામી બળ છે તેના સ્થાને આપણે F' લખીએ તો F' નો અર્થ FCB વત્તા FCB પ્લસ FCA હવે F' અને FC આ બંને એક જ દિશામાં હોવાથી આ બંનેનો સાદો સરવાળો થઈ શકે F' FCA F' ના સ્થાને √2F FCA ના સ્થાને F/2 F ને આપણે કોમન લઈ લઈએ તો √2 1 જો વધારે સાદો આપવો હોય તો અહીંયા કૌંસમાં લસા લઈ લઈએ કૌંસમાં આવશે 2√2 + 1 ઇન્ટુ f f ના સ્થાને 1/4πε0 q² / r² તો આ રીતે વીજભારના તંત્રમાં પરિણામી બળની ગણતરી કરી શકાય અને આ જે પરિણામી બળ છે તે F' અને FC એક જ દિશામાં હોવાથી પરિણામી બળની દિશા પણ આ FCA ની દિશામાં હવે ઘણી વખત આપણને આવું પૂછવામાં આવે કે આ ચાર વિભાગો છે અને આ પરિસ્થિતિમાં હું ચારમાંથી કોઈ પણ શિરો બિંદુ પાસે રહેલા વિભાગનું બળ ગણવા જાઉં તો દરેક પર કંઈક ને કંઈક બળ લાગતું હશે અત્યારે આ ઉદાહરણમાં ચારે વિભાગ સરખા હોવાથી દરેકનું બળ એક સમાન આવી મળે જો ચારે શિરોબિંદુના વિભાગ અલગ અલગ હોય તો ચારે શિરોબિંદુ પરનું બળ પણ અલગ અલગ મળે હવે પ્રશ્ન આવો છે કે આ ચોરસના કેન્દ્ર પર કયો વિભાર મૂકવાથી આ તંત્ર સંતુલનમાં રહેશે આનો અર્થ શું સમજવાનો સંતુલનનો અર્થ કે દરેક પરનું પરિણામી બળ શૂન્ય થાય તો તંત્ર સંતુલનમાં છે તેમ કે તો આ ચાર વિભાગો જ્યાં સુધી શિરોબિંદુ પર હશે ત્યાં સુધી એક પણ વિભાગનું પરિણામી બળ શૂન્ય થવાનું નથી એટલે કે એક પણ વિભાગ સંતુલનમાં નથી પ્રશ્ન આવો કે કેન્દ્ર પર કયો વિભાગ મૂકવાથી આ તંત્ર સંતુલનમાં રહેશે એનો અર્થ કે આપણે કેન્દ્ર પર એક એવો વિભાગ મૂકીએ છીએ કે એ વિભાગ મૂક્યા પછીનું આ ચારે શિરોબિંદુનું પરિણામી બળ શૂન્ય થઈ જાય તો તે વિભાગનું મૂલ્ય ગણો તો આપણે આ પાંચમો વિભાગ કેન્દ્ર પર મૂકીએ છીએ જેને હું કેપિટલ Q વડે દર્શાવું Q5 = Q તો હવે કોઈ પણ એક શિરોબિંદુનું પરિણામી બળ શૂન્ય થશે દરેક શિરોબિંદુનું બળ શૂન્ય થવાનું છે તો હવે C પર લાગતું બળ તો ત્રણ શિરોબિંદુ તો બળ લગાવે છે પ્લસ ચોથા શિરોબિંદુ વડે બળ લાગશે Q5 અને Q5 નું બળ આપણે હવે વિચારીએ
तो Q5 જે કેન્દ્ર પર મૂકીએ છીએ તેને કારણે આ દરેક શિરોબિંદુના પર શૂન્ય થાય છે તો આ વિભાવિકે રાજરી હતી ત્યારે અન્ય ત્રણ શિરોબિંદુના વિભારોનું પરિણામી બળ આ દિશામાં લાગે છે અને અન્ય વિભારો આપણે જે ચાર શિરોબિંદુના વિભાર છે તે પ્લસ છે એવું માનીએ છીએ આ વિભાર મૂક્યા પછીનું આના પરનું પરિણામી બળ શૂન્ય થતું હોય તો એમ કહી શકાય કે આ કેન્દ્ર પરનો વિભાર આ શિરોબિંદુ પર જે પરિણામી બળ મળે છે તેની અસર નાબૂદ કરશે અન્ય શિરોબિંદુ તો ત્રણ શિરોબિંદુનું પરિણામી બળ જો આ દિશામાં હોય તો કેન્દ્રના વિભાગનું પરિણામી બળ આ તરફનું હોવું જોઈએ એટલે કેન્દ્ર પરનો વિભાર આ શિરોબિંદુના વિભાગને પોતાની તરફ ખેંચે છે તો કેન્દ્ર પાસે જે વિભાગ છે તે વિજાતીય હોવો જોઈએ એટલે શિરોબિંદુનો વિભાગ જો ધન હોય તો કેન્દ્ર પાસેનો વિભાગ ઋણ હશે અને એના વડે જે બળ લાગશે તે આ બળ જેટલું વિરુદ્ધ દિશામાં તો અને તો જ આનું પરિણામી બળ શૂન્ય થાય અને તે સંતુલનમાં છે તો એમ કહી શકાય તો આવી પરિસ્થિતિમાં ત્રણ શિરોબિંદુ વડે લાગતું પરિણામી બળ આપણે ગણીએ છીએ જેને FC વડે દર્શાવેલું છે તેનો મૂલ્ય અને કેન્દ્ર પરના વિભાર વડે લાગતું બળ જેનો F C O આ કેન્દ્ર પાસે જે વિભાર છે C O Q O વડે દર્શાવે F C O મૂલ્યની દ્રષ્ટિએ બંને સરખા દિશા પરસ્પર વિરુદ્ધ આપણે મૂલ્ય સરખા તો F C 1 upon 4 pi epsilon 0 Q square upon R square 2 root 2 plus 1 upon 2 CO કેન્દ્ર અને આ વિભાર વચ્ચેનું બળ હવે આની નિશાની તો નથી થઈ ગઈ છે પ્લસ Q જે કેન્દ્ર પાસે છે તે ઋણ મૂલ્યનો હશે આપણે એનું મૂલ્ય બન્યું છે ઋણ છે એ તો નથી થઈ CO CO તો 1 upon 4 pi epsilon 0 Q1 Q2 upon R square તો વિકર્ણ મૂલ્ય √2 f છે એના કર √2 r છે એના કરતા અડધો r √2 નો સ્ક્વેર r square by તો 1 upon 4 pi epsilon 0 કેન્સલ r square કેન્સલ 1 q કેન્સલ છેદનો છેદ બગડો અંશમાં આવી જાય તો અહીંયા જે વધે છે તે લખું 2 root 2 plus 1 by 2 અને 1 q વધે છે અહીંયા છેદમાં જે બગડો છે છેદનો છેદ અંશમાં રહે છે એ બગડાને હું છેદમાં લઈ આવું તો સામે વધે છે કેપિટલ q તો કેપિટલ q બરાબર 2 root 2 plus 1 by 4 into q વડે આવા દાખલાઓ પૂછી શકે તો સંતુલનનો અર્થ શું સમજવાનો કે પરિણામી બળ શૂન્ય થાય અને શિરોબિંદુનું બળ ગણી લીધા પછી કેન્દ્રના વિભારના બળને તેની સાથે સરખાવીને એ કેન્દ્રના વિભારનું મૂલ્ય ગણી શકાય અને કઈ બાજુ છે એ બળ તેના આધારે તેની નિશાની નક્કી કરી શકાય અથવા તો આ પરિણામી બળમાં આપણે અહીંયા એ કેન્દ્રના બળને કોણ સાથે ગણતરીમાં લીધું અને પછીના સ્ટેપમાં તંત્ર સંતુલનમાં છે એટલે આ પરિણામી બળ શૂન્ય થશે FC ના સ્થાને હું શૂન્ય લખી દઉં તો સાદુરૂપ આપવાથી મને કેન્દ્રના વિભાગનું મૂલ્ય તેની નિશાની સાથે મળી શકે તો આ રીતે સંપાતપણાના સિદ્ધાંતથી દાખલાની ગણતરી કરી શકાય છે